हेलो फ्रेंड्स, गुड मॉर्निंग मित्रों। आज आप इंग्लिश ना एक टॉपिक एक्टिव एंड पैसिव वॉइस विषय थोड़ी चर्चा करीशु। अपन ने क्वेश्चन थे से एक्टिव वॉइस शु अने पैसिव वॉइस शु, व्हाट इज एक्टिव वॉइस एंड व्हाट इज पैसिव वॉइस। तो सिंपल वे छे ने जानवा माटे नु कि जे सेंटेंस नी अंदर जे कंस्ट्रक्शन नी अंदर सब्जेक्ट मेन होय ए एक्टिव वॉइस, अने जे सब कंस्ट्रक्शन ની અંદર ઓબ્જેક્ટ મેન હોય તે પેસિવ વોઇસ। ફરી ક્વેશ્ચન થશે કે વોટ ઇઝ સબ્જેક્ટ એન્ડ વોટ ઇઝ ઓબ્જેક્ટ। ઓકે, જોઈએ આપણે। સપોઝ આઈ હેવ રિટન આઈ પ્લે ટેનિસ, હવે એક સિમ્પલ સેન્ટેન્સ આપેલું છે। અમારો ક્વેશ્ચન થશે ભાઈ આ એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ છે। તો ક્વેશ્ચન કરવાનું ભાઈ હુ પ્લે ક્રિકેટ, તો આન્સર મળશે આઈ। આ જે આન્સર મળ્યો એને આપણે કહીશું સબ્જેક્ટ। ફરી ક્વેશ્ચન કરવાનો વોટ વી વિલ પ્લે, આન્સર મળશે આપણને ટેનિસ। એ જે આન્સર મળ્યો એને કહીશું ઓબ્જેક્ટ, અને આ જે પ્લે વર્બ આપેલું છે એને કહીશું વર્બ। તો જુઓ એક્ટિવ વોઇસ સિમ્પલ વેથી આપણે જાણી શકીએ કન્સ્ટ્રક્શન એની, કે જે કન્સ્ટ્રક્શન ની અંદર સબ્જેક્ટ મેન છે અને ઓબ્જેક્ટ ગૌણ છે એને આપણે કહીશું એક્ટિવ વોઇસ। હવે એને આપણે ચેન્જ કરવાનું છે પેસિવ વોઇસ ની અંદર, તો પેસિવ વોઇસ ની કન્સ્ટ્રક્શન શું રહેશે મિત્રો? તો એની અંદર જે ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ ક્યાં આવશે? આગળ આવશે ઓબ્જેક્ટ, પછી ટુ બી નું વર્બ। સપોઝ આપણે અત્યારે વાત કરી રહ્યા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની, તો પ્રેઝન્ટ ટેન્સ નું ટુ બી નું વર્બ ફોર્મ છે ઇઝ એમાં, તો આપણે અહીંયા લખીશું ઇઝ એમાં ટુ બી ફોર્મ। ત્યારબાદ અહીંયા વી વન વપરાયેલું છે, પણ પેસિવ વોઇસમાં હંમેશા વી થ્રી પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થશે, અને ત્યારબાદ બાય દ્વારા સબ્જેક્ટ પાછળ લખાશે। સપોઝ આ સેન્ટેન્સ છે આઈ પ્લે ટેનિસ, એને મારે પેસિવ વોઇસની અંદર ચેન્જ કરવું છે, તો હું કેવી રીતે કરીશ? તો જુઓ મિત્રો અહીંયા ઓબ્જેક્ટ શું છે? ટેનિસ, તો હું ટેનિસ ને આગળ લાવીશ। ત્યારબાદ આપણે કહ્યું છે અહીંયા ટુ બી નું રૂપ વાપરો, તો ટુ બી નું વર્બ ટેનિસ સિંગ્યુલર છે, તો ટુ બી નું વર્બ શું યુઝ થશે? એ ટેનિસ, એ પ્લે નું વી થ્રી શું થશે? રેગ્યુલર વર્બ છે તો ઈડી લાગશે પાછળ, તો ટેનિસ ઇઝ પ્લેડ બાય આઈ નું થશે મી। તો આ થ્રી કન્સ્ટ્રક્શન પેસિવ વોઇસ ની। તો આજે આપણે મિત્રો આવી જ એક્ટિવ અને પેસિવ વોઇસ ની રચના વિશે વાતચીત કરીશું। તો સૌ પ્રથમ આપણે પહેલો શબ્દ આપણે ટેન્સ જોઈશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। મિત્રો ધ્યાન આપજો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મિત્રો આપણે ખ્યાલ છે કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ ક્યારે થાય? તો આપણી ડેલી એક્ટિવિટીઝ વધારવા માટે થાય। તો જનરલી એની અંદર એક્ટિવ વોઇસ ની અંદર આપણે શું કરીએ છીએ? મેન છે સબ્જેક્ટ, ત્યારબાદ યુઝ કરીએ છીએ વર્બ, અને ત્યારબાદ ઓબ્જેક્ટ, અને જ્યારે એને પેસિવ વોઇસ ની અંદર ટ્રાન્સફર કરીએ છીએ તો આગળ આવી જશે ઓબ્જેક્ટ, ટુ બી વર્બ, ઇઝ એમ આર વર્બ ફોર્મ થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ વી થ્રી, અને બાય દ્વારા સબ્જેક્ટ આપણે વાપરીશું લાસ્ટ ની અંદર। તો એની જુદી જુદી કન્સ્ટ્રક્શન જોઈશું આપણે। તો સૌ પ્રથમ એફર્મેટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્યો, એને આપણે કેવી રીતે ચેન્જ કરવા એની વાત કરીશું। તો મિત્રો ધ્યાન આપજો, સપોઝ આવું સેન્ટેન્સ આપ્યું છે વી ઈટ પાણીપુરી ડેલી, આવું એક સેન્ટેન્સ આપેલું છે મિત્રો આપણને કે વી ઈટ પાણીપુરી ડેલી, અને એક્ઝામ ની અંદર પૂછે કે ચેન્જ ધ વોઇસ। તો પહેલામાં પહેલું તો આપણે ટેન્સ ઓળખવાનો, અહીંયા ઈટ આપેલું છે વર્બ, વી વન આપેલું છે એટલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે, તો એને જ્યારે પેસિવ વોઇસ ની અંદર ચેન્જ કરીશું તો ઓબ્જેક્ટ આગળ લાવીશું, ઓબ્જેક્ટ અહીંયા શું છે? પાણીપુરી, તો પાણીપુરી ટુ બી નું વર્બ ઇઝ એમાર માંથી વાપરીશું, પાણીપુરી સિંગ્યુલર ફોર્મ છે તો અહીંયા નું ઇઝ વાપરીશું, ઇટ નું વી થ્રી થશે ઇટન, પાણીપુરી ઇઝ ઇટન બાય વી નું શું થશે? અસ, અને જે ટાઈમ સૂચક શબ્દ છે આપણે લાસ્ટ લખી દઈશું ડેલી। તો આ થઈ ગયું પેસિવ વોઇસ, આ છે એક્ટિવ વોઇસ અને આ છે પેસિવ વોઇસ। બીજો એક સેન્ટેન્સ જોઈએ મિત્રો આપણે કે સી રાઇટ્સ આન્સર્સ, એફર્મેટિવ સેન્ટેન્સ છે મિત્રો,
सी राइट्स आंसर्स અને આપણે પેસિવ વોઇસ ની અંદર ટ્રાન્સફર કરવાનું છે તો અહીંયા ઓબ્જેક્ટ શું છે આન્સર્સ તો સર્વસાનાથી કરીશું આપણે આન્સર્સ હવે આ પ્લ્યુરલ ફોર્મ થયું તો ટુ બી નું વર્બ આપણે વાપરીશું આર આન્સર્સ આર રાઇટ્સ નું વી થ્રી થશે રિટર્ન આન્સર્સ આર રિટર્ન બાય હર ઓકે મિત્રો તો આ થઈ ગયું પેસિવ ની અંદર ટ્રાન્સફર પહેલું સેન્ટેન્સ છે એક્ટિવ વોઇસ અને બીજું છે બે તમને ઓબ્જેક્ટ આપેલા છે તો આપણે બંને રીતે આપણે એને પેસિવ વોઇસ ની અંદર ટ્રાન્સફર કરી શકીએ છીએ એક આ રીતના પણ કરી શકીએ કે ભાઈ ઇંગ્લિશ ઇઝ ટોટ બાય મી ટુ યુ યુ આગળ પણ લખી શકો કે ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ યુ બાય મી એ રીતના પણ લખી શકો અને આ રીતના પણ લખી શકો કે ઇંગ્લિશ ઇઝ ટોટ બાય મી ટુ યુ અને બીજો ઓબ્જેક્ટ યુ એને પણ આગળ લખીને લખી શકીએ છીએ કે ભાઈ યુ આર ટોટ ઇંગ્લિશ બાય મી આ બંને કન્સ્ટ્રક્શન સાચી છે તો આ સેન્ટેન્સ થયા કયા મિત્રો એફર્મેટિવ જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર એફર્મેટિવ સેન્ટેન્સ આપેલા હોય અને એનું પેસિવમાં ચેન્જ કરવું હોય ત્યારે ઓબ્જેક્ટ આગળ આવશે ટુ બી નું વર્બ ઇઝ એમ આર વી થ્રી અને બાય દ્વારા સબ્જેક્ટ પાછળ વપરાશે હવે આવું નવું નેગેટિવ સેન્ટેન્સ સપોઝ આપેલું છે આપણને આ ટેન્સ નું તો નેગેટિવ સેન્ટેન્સ ની અંદર મિત્રો ડુ કે ડઝ નોટ વપરાયેલું હશે તો આપણે ડુ ડઝ નોટ કાઢીને ઇઝ એમ આર નો ઉપયોગ કરીશું જોઈએ એની કન્સ્ટ્રક્શન કેવી હશે મિત્રો નેગેટિવ સેન્ટેન્સ એક્ટિવ વોઇસ ની અંદર સૌ પ્રથમ હશે એઝ યુઝ્યુઅલ સબ્જેક્ટ ત્યારબાદ ડુ કે ડઝ નોટ એની સાથે વર્બ વન યુઝ થયેલું હશે અને લાસ્ટ હશે ઓબ્જેક્ટ જ્યારે એને પેસિવમાં આપણે ટ્રાન્સફર કરતા હોય છે મિત્રો ત્યારે આગળ શું આવશે ઓબ્જેક્ટ ત્યારબાદ ટુ બી નું વર્બ ઇઝ એમ આર નોટ પેસિવ વોઇસમાં ઓલવેઝ પાસ્ટ પાર્ટિસિપલ વર્બ થ્રી નો યુઝ થશે અને બાય દ્વારા સબ્જેક્ટ પાછળ વપરાશે સપોઝ આવું સેન્ટેન્સ આપેલું છે જુઓ સી ડઝ નોટ ડ્રાઈવ અ કાર પહેલા પહેલું આપણે ઓબ્જેક્ટ શું છે જો સી ડઝ નોટ ડ્રાઈવ અ કાર એ કાર ઓબ્જેક્ટ છે અને સી સબ્જેક્ટ છે સબ્જેક્ટ આગળ છે એટલે કઈ કન્સ્ટ્રક્શન થઈ એક્ટિવ વોઇસ હવે એને જ્યારે આપણે પેસિવમાં ટ્રાન્સફર કરતા હોઈશું ત્યારે આગળ શું આવશે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ અહીંયા શું છે એ કાર ત્યારબાદ ટુ બી નું ફોર્મ તો સિંગ્યુલર છે એટલે ઇઝ નોટ એ કાર ઇઝ નોટ ડ્રાઈવ નું વી થ્રી ડ્રીવન એ કાર ઇઝ નોટ ડ્રીવન બાય હર આ થઈ ગયું પેસિવ વોઇસ સિમ્પલ છે મિત્રો હજુ બીજું એક સેન્ટેન્સ જોઈએ આપણે એક્ટિવ વોઇસ સપોઝ આવું વાક્ય છે વી ડુ નોટ બ્રિંગ હોમવર્ક ડેલી ટાઈમ પણ આપેલો છે અહીંયા વી હોમ વી ડુ નોટ બ્રિંગ હોમવર્ક ડેલી ચલો અને આપણે પેસિવમાં ટ્રાન્સફર કરીશું મિત્રો તો જ્યારે પેસિવમાં ટ્રાન્સફર કરીશું ત્યારે ઓબ્જેક્ટ એઝ યુઝ્યુઅલ આગળ આવશે અહીંયા ઓબ્જેક્ટ શું છે હોમવર્ક તો આગળ શું વાપરીશું હોમવર્ક ઇઝ નોટ બ્રિંગ નું વી થ્રી થશે બ્રોટ બાય અસ ડેલી ત્રીજું એક સેન્ટેન્સ જોઈ લઈએ એક્ટિવ વોઇસ નું નામ કોઈ આપેલું છે હી ડઝ નોટ ડુ હોમવર્ક હી ડઝ નોટ ડુ હોમવર્ક હી હોમવર્ક કરતી નથી એનું આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરવું છે તો શું કરીશું ઓબ્જેક્ટ શું છે અહીંયા હોમવર્ક સિંગ્યુલર ફોર્મ છે એટલે યુઝ કરીશું આપણે ઇઝ નોટ ડુ નું વી થ્રી થશે ડન હોમવર્ક ઇઝ નોટ
ડન બાય હિમ. તો મિત્રો જો નેગેટિવ સેન્ટેન્સ પણ સિમ્પલ છે, જે રીતના આપણે એફર્મેટિવ સેન્ટેન્સ ચેન્જ કરતા હતા, સેમ વે આપણે નેગેટિવ સેન્ટેન્સ પણ ચેન્જ કરીશું. હવે વાત થશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અલગ અલગ ટાઈપ્સના હોય છે મિત્રો, એટલે એનું જ્યારે પેસિવ વર્બ આપણે ચેન્જ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે કયા ટાઈપ્સનું સેન્ટેન્સ છે અને કેવી રીતે ચેન્જ થશે. મિત્રો યાદ રાખજો, એક્ટિવ પેસિવની અંદર ક્યારે ટેન્સ આપણે ચેન્જ કરવાનો નથી. ઘણા બધા મિત્રો બહુ ભૂલ કરી બેસે છે કે પ્રેઝન્ટ ટેન્સનું હોય ને પાસ્ટ ટેન્સ અથવા તો પરફેક્ટ ટેન્સની અંદર ચેન્જ કરી દેતા હોય છે. આપણે એવો ટેન્સ ક્યારેય ચેન્જ કરવાનો નથી, જે તે ટેન્સમાં જ ચેન્જ થશે. અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઓલવેઝ રિમેન ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ વાક્ય હંમેશા પ્રશ્નાર્થ વાક્ય જ રહે છે, એને સિમ્પલ પણ આપણે બનાવવાનું નથી. તો જો એની કન્સ્ટ્રક્શન શું હશે, એક્ટિવ વોઇસની અંદર ડુ અથવા ડસ્ટી વાક્ય શરૂ થયેલું હશે અથવા તો ઇન્ટ્રોગેટિવ વર્ડથી શરૂ થયેલું હશે, ત્યારબાદ હશે સબ્જેક્ટ એઝ યુઝ્યુઅલ વર્બ વન અને ઓબ્જેક્ટ. હવે જ્યારે આપણે અને પાછળ ફૂલ સ્ટોપની જગ્યાએ શું હશે, હવે ઇન્ટ્રોગેશન સાઇન ક્વેશ્ચન ટેગ. સેમ વે જ્યારે આપણે પેસિવમાં ટ્રાન્સફર કરીએ છીએ તો અહીંયા ડુ ડઝની જગ્યાએ ટુ બી વર્બ વાપરીશું ઇઝ એમાં. ત્યારબાદ ઓબ્જેક્ટ આગળ લાવીએ છીએ આપણે, ઓબ્જેક્ટ પાસ્ટ પાર્ટિસિપલ વર્બ થ્રી અને બાય દ્વારા સબ્જેક્ટ પાછળ જશે ક્વેશ્ચન ટેગ ઓલવેઝ રિમેઇન. જો મિત્રો સમજાવું સેન્ટેન્સ છે એક્ટિવ વોઇસનું, કે ડુ યુ સિંગ અ સોંગ ડેલી, શું તમે રોજ સોંગ ગાઓ છો, ડુ યુ સિંગ અ સોંગ ડેલી. સિમ્પલ છે, એક્ટિવ વોઇસ ડુ થી શરૂ થયેલો છે, પ્રેઝન્ટ ટેન્સ પણ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. અહીંયા ઓબ્જેક્ટ શું છે, એ સોંગ, સબ્જેક્ટ શું છે, યુ. પેસિવ વોઇસમાં આપણે ઓબ્જેક્ટ આગળ લાવવાનો છે, એ સોંગ સિંગ્યુલર છે, એ શરૂઆત ટુ બી ના વર્બ ઇઝ થી કરીશું, એ સોંગ સિંગ નું બી થ્રી થશે, સંગ ઇઝ અ સોંગ સંગ બાય યુ ડેલી. એક આ રીતનો સેન્ટેન્સ હોઈ શકે હેલ્પિંગ વર્ડ થી શરૂ થતા. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ વર્ડ, ઇન્ટ્રોગેટિવ વર્ડ એટલે ડબલ્યુ એચ વાળા વર્ડ થી શરૂ થયું હોય. સપોઝ આવું સેન્ટેન્સ છે એક્ટિવ વોઇસ નું, વેન ડર નેહા ટે લંચ, વેન ડર નેહા ટે અ લંચ. ઓકે મિત્રો, તો અહીંયા જો ઇન્ટ્રોગેટિવ વર્ડ આપેલો છે ડબલ્યુ એચ વર્ડ, તો એ વર્ડ જ્યાં આપેલો છે તેનું ત્યાં આપણે લખી દઈશું. જેમ અહીંયા ડઝ નેહા ટેક લંચ એનું જે રીતના આપણે ચેન્જ કરતા હતા એ રીતના જ કરીશું. અહીંયા ઓબ્જેક્ટ લંચ છે એટલે સિંગ્યુલર છે, તો અહીંયા લખીશું ઇ વેન ઇઝ લંચ ટેક નું વી થ્રી થશે, ટેકન બાય નેહા, વેન ઇઝ લંચ ટેકન બાય નેહા. એક આ રીતના પેસિવ વોઇસની અંદર ટ્રાન્સફર કરી શકીએ છીએ. ત્યારબાદ આવા હેલ્પિંગ વર્ડથી શરૂ થતા હોય, ઇન્ટ્રોગેટિવ વર્ડથી શરૂ થતા હોય, અને જ્યારે હુ વાળા વર્બ આપેલા હોય ત્યારે કોઈ સબ્જેક્ટ આપેલો ના હોય, અને જ્યારે કોઈ સબ્જેક્ટ ના આપેલો હોય ત્યારે આપણે બાય હુમથી વાક્ય રીતના સ્ટાર્ટ કરીએ છીએ. એ ખાસ ધ્યાન રાખજો. સપોઝ આવું સેન્ટેન્સ છે, હુ મેક્સ ટોય, હુ મેક્સ ટોય, તો અહીંયા સબ્જેક્ટ કોઈ આપેલો જ નથી. તો આપણે જેમ અહીંયા બાય નેહા પાછળ લખ્યું એ રીતના આપણે અહીંયા કોઈ શું લખી જ નહીં શકીએ. તો હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ્યારે આપેલા હોય તો હુ વાળા હોય તેને હંમેશા પેસિવ વોઇસ એનાથી શરૂ કરીશું મિત્રો આપણે, બાય હુમ. હું પાછળ બાય સબ્જેક્ટ લખતા જાય જગ્યાએ આપણે શરૂઆત બાય હુમ થી કરીશું. બાય હુમ હવે ટોઇસ પ્લુરલ ફોર્મ છે એટલે ટુ બી નું વર્બ વાપરીશું આર. મિત્રો યાદ રાખજો, ટુ બી નું વર્બ હંમેશા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર ઓબ્જેક્ટ ની આગળ લખવાનું હોય છે. બાય હુમ આર ટોય મેડ, મીટ નું વી થ્રી થશે મેડ. તો મિત્રો એક સિમ્પલ વે હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને આપણે ચેન્જ કરવા માટેનો. ઓકે મિત્રો, વેલકમ બેક.
મિત્રો આપણને ખબર છે કે ઇંગ્લિશ એક બહુ મજાની લેંગ્વેજ છે, ફની લેંગ્વેજ છે. બોલવાની મજા આવે, સાંભળવાની મજા આવે, મૂવીની અંદર ઇંગ્લિશ મૂવી જોતા હોય તો પણ મજા આવે. પણ ક્યારેક જો પ્રોપર વર્બ આપણને ખબર ના હોય, પ્રોપર વર્ડ ખબર ના હોય, ત્યારે ઘણી વાર અર્થનો અનર્થ થઈ જાય અને આપણે એક રિડિક્યુલસ સિચ્યુએશનની અંદર મૂકી જઈએ. બધાને લાલુ પ્રસાદ યાદવ તો ખ્યાલ હશે જ, આપણા બિહારના સીએમ હતા અને આપણા રેલવે મિનિસ્ટર પણ હતા. હવે એકવાર એમને એવું વિચાર્યું કે લાવ હું અમેરિકા જઉં, અમેરિકાની વિઝિટ કરું અને ટાઈમે બરાક ઓબામા તેના પ્રેસિડેન્ટ હતા એમને મળું. હવે અમેરિકા જવાનું હતું, તેની ઓફિશિયલ લેંગ્વેજ તો આપણને ખબર છે કે ઇંગ્લિશ છે, એટલે થોડું ઘણું એમને ઇંગ્લિશ નહોતું આવડતું, એટલે એમને વિચાર્યું કે લાવ થોડું ઘણું ઇંગ્લિશ શીખીને જોઉં. એટલે એમને એક ઇંગ્લિશ ટ્યુટર રાખ્યા, એટલે પેલા ટ્યુટરે એમને ટાઈમ શોર્ટ હતો એટલે થોડું ઘણું ઇંગ્લિશ શીખ્યું, બેઝિક ઇંગ્લિશ, અને એમને સમજાવ્યા કે ભાઈ આપણે જઈએ એટલે સામેવાળી વ્યક્તિ મને હેન્ડશેક કરીએ, અમને પૂછીએ હાઉ આર યુ, એ સામેવાળી વ્યક્તિ આપણને કહે ભાઈ આઈ એમ ફાઇન, અને તમને પૂછે એન્ડ યુ, તો આપણે કહેવાનું મી ટુ. આવું થોડું બેઝિક ઇંગ્લિશ શીખ્યું. હવે તો લાલુ પ્રસાદ યાદવ હતા, એટલા બધા ઘાસચારા ગોટાળા ગૂંચવાયેલા કે અમને અમુક શબ્દો ભૂલી ગયા. અને જ્યારે અમેરિકા ઉતર્યા અને બરાક ઓબામાને મળ્યા, એટલે હાઉ આર યુ કહેવાનું ભૂલી ગયા, એની જગ્યાએ બોલ્યા હુ આર યુ. સમજો મિત્રો, હાઉ આર યુની જગ્યાએ એમને શું પૂછ્યું, હુ આર યુ. તો બરાક ઓબામાને પણ મજા પડી, એમને મજાક મજાકમાં કહ્યું કે આઈ એમ હસબન્ડ ઓફ મિસેલ ઓબામા એન્ડ યુ. એટલે પેલા અમને તો એવું ગોખેલું કે એન્ડ યુ કે એટલે મી ટુ કહેવાનું. એટલે જ્યારે પેલા પ્રેસિડેન્ટે એમને કહ્યું કે આઈ એમ હસબન્ડ ઓફ મિસેલ ઓબામા એન્ડ યુ, તો અમે પણ કહી દીધું મી ટુ. વિચારો આવું કે ત્યારે કઈ રિડિક્યુલસ સિચ્યુએશન મુંબઈ. તો આપણે પણ જ્યારે એક્ટિવ પેસિવ વોઇસ લર્ન કરી રહ્યા છે ત્યારે આવી સિલી મિસ્ટેક ના કરીએ, એના માટે આપણે પ્રોપર વર્બની જાણકારી હોવી જરૂરી છે. તો મિત્રો, વર્બ ત્રણ પ્રકારના છે, વી વન, વી ટુ, વી થ્રી, રૂટ વર્બ, પાસ્ટ વર્બ અને પાસ્ટ પાર્ટિસિપલ. મિત્રો યાદ રાખજો કે પેસિવ વોઇસની અંદર હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ જ વપરાય છે. તેવા રૂટિન જે વર્ગ આપણે વપરાય છે ડેલી લાઈફની અંદર, એવા થોડા વર્ગ વિશે આપણે માહિતી હું તમને આપું છું. ધ્યાન રાખજો, વી વન, વી વન એટલે મૂળ રૂટ, રૂટ વર્ગ. ત્યારબાદ હશે વી ટુ, જે પાસ્ટ ટેન્સમાં આપણે જનરલી યુઝ કરીશું, એટલે કે ભૂતકાળનું રૂટ, પાસ્ટ ફોર્મ. અને ત્રીજું વર્ગ ફોર્મ હશે વી થ્રી, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ પીપી કહીએ છીએ ગુજરાતીમાં, એને કહીશું આપણે ભૂતકૃત. પેસિવ વોઇસની અંદર હંમેશા વી થ્રી નો ઉપયોગ થાય છે. મિત્રો યાદ રાખજો, હમણાં આગળ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈએ, એમાં તમને સમજાવ્યું જ છે. તો એવા કયા વર્બ છે જે આપણે રોજ વાપરીએ છીએ, જેમ કે એક છે ડૂ, ડૂ એટલે કોઈ પણ કાર્ય કરવું, તો ડૂનું પાસ્ટ ફોર્મ થશે ડીડ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ડન. ડૂ એટલે કોઈ કાર્ય કરવું, ડીડ એટલે કાર્ય કર્યું હતું, અને ડન એટલે બહુ લાંબો સમય પહેલા કોઈ કાર્ય કરેલું હતું. એ રીતના જવું, જવું એટલે આપણે જનરલી શું વાપરીએ છીએ, ગો, ગયો હતો પાસ્ટ, તો ગોનું થશે અહીંયા વેન, અને પાસ્ટ પાર્ટિસિપલ ગયેલો એટલે એનું થશે ગોન. સિમ્પલ છે, ગો, વેન, ગોન, ડુ, ડીડ, ડન. લખવું, પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે લખીશું રાઇટ, એનું લખ્યું હતું પાસ્ટ ફોર્મ, તો થશે રોટ. લખેલું લાંબો સમય પહેલા, તેનું થશે રિટર્ન. રાઇટ, રોટ, રિટર્ન. અમુક રેગ્યુલર વર્બ હોય મિત્રો, જેમ કે પ્લે એક રેગ્યુલર વર્બ છે, તો રેગ્યુલર વર્બ નું વી ટુ અને વી થ્રી હંમેશા સેમ રહે, પાછા ઈડી જ લાગે. જેમ કે હું રમું છું, રમ્યો હતો, તેનું થશે પ્લે, રમેલો લાંબો સમય પહેલા, તો પણ થશે પ્લે. આવા રેગ્યુલર વર્બ છે. જેમ કે બીજો વર્બ છે વિઝિટ, તો એનું પણ વિઝિટેડ, વિઝિટેડ. બરોબર, અહીંયા જ્યારે ઈડી લાગતા હોય વી ટુ ની અંદર, વી થ્રી ની અંદર હંમેશા એની પાછળ ઈડી લાગશે. અમુક વર્બ આવા પણ હોય, જો મિત્રો, કમ, કમનું વી ટુ થશે કે આવ્યો, આવ્યો હતો અને આવેલો, તો પાછું થઈ જશે અહીંયા કમ, કમ, કેમ, કમ. અમુક વર્બ આવા હોય સિંગ, ગાવ,
ગાયું હતું તો સેમ ગાયેલું નામનો સમય પહેલા તો સમ સિંગ સેમ સમ એવું જ વર્બ છે આ રિંગ રિંગ રેંગ રંગ ગેલ વગાડ્યો વગાડ્યો તો અને વગાડેલો મિત્રોને યાદ રાખવાની પણ સિમ્પલ વે છે તમે સિંગ સોંગ મેનરમાં પણ ગઈ શકો છો કે ડુ ડીડ ડન ગો એન્ડ ગોન રાઈટ રોટ રિટર્ન પ્લે પ્લેડ પ્લેડ વિઝિટ વિઝિટેડ વિઝિટેડ કમ કેમ કમ સિંગ સેંગ સંગ રિંગ રેંગ રંગ આ રીતના પણ તમે યાદ રાખી શકો છો બીજા થોડા એવા વર્બ આપણે જોઈ લઈએ જે તમે ડેલી યુઝ કરો છો અમુક વર્બ્સ એના એ જ રહેતા હોય છે જેમ કે કટ કાપવું તો વી ટુ પણ થશે કટ અને વી થ્રી પણ થશે કટ 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 સટ 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 રીડ નું પણ એવું છે રીડ એટલે વાંચવું અહીંયા બોલાશે લખાય એનું એ પણ બોલાશે રેડ અને અહીંયા પણ રેડ સ્પેલિંગ એનો એ છે પણ ઉચ્ચારણ અને પ્રોનાઉન્સિએશન થોડોક ચેન્જ થશે રીડ રેડ રેડ કટ 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 સટ 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 પુટ નું પણ એવું છે પુટ 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 ટીચ ટીચ નું થશે ટોટ ટોટ શીખવવું શીખવેલું લાંબો સમય પહેલા શીખવેલું એ રીતના લર્ન ઘણા પાછી ઈડી પણ લગાડે છે બોથ ઓફ રાઈટ પણ જનરલી અત્યારે આપણે લર્ન નો ઉપયોગ કરીએ છીએ લર્ન 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 સ્ટેન્ડ તો અહીંયા થશે સ્ટૂડ સ્ટૂડ બ્રિંગ લાવવું બ્રિંગ બ્રોડ બ્રોડ કેચ કેચ પકડવું કોટ કોટ તો મિત્રો જો આ એવા વર્ડ છે આપણે જે ડેલી યુઝની અંદર કામ લાગે છે અને યાદ રાખીશું આપણે બીજા આવા વર્બ શોધીને લખવાનું પણ ટ્રાય કરીશું ઓકે થેન્ક યુ